નમસ્કાર મિત્રો, આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર. આજે આપણે 6 જૂન 2020માં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની ચર્ચા કરવાના છીએ. તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, અને સાથે જ બાજુમાં જે બેલનો આઇકોન છે તેને પણ ટચ કરો, જેથી કરીને અમે કોઈ પણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે. સાથે જ મિત્રો, વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો, જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ 6 જૂન 2020ના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો. પ્રશ્ન 1. હાલમાં જ એર યાત્રા માટે કઈ આઈઆઈટીના વિદ્યાર્થીઓએ સંપર્ક રહિત મોબાઈલ એપ્લિકેશન વિકસિત કરી? તો તે છે વિદ્યાર્થીઓ આઈઆઈટી ગુવાહાટીના, આસામ, રાજધાની દિસપુર, મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ, રાજ્યપાલ જગદીશ મુખી, વિધાનસભાની બેઠકો 126, લોકસભાની બેઠકો 14, રાજ્યસભાની બેઠકો 7, અને સ્થાપના વર્ષ છે 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન 2. રાજ્યના લોકોને નશાથી દૂર રાખવા માટે કયા રાજ્યે સ્વાસ્થ્ય મિત્રની જાહેરાત કરી? તો તે રાજ્ય છે રાજસ્થાન રાજ્ય, કે જેણે સ્વાસ્થ્ય મિત્રની નિમણૂક કરવાની જાહેરાત કરી છે. રાજસ્થાન, રાજધાની જયપુર, મુખ્યમંત્રી અશોક ગહલોત, રાજ્યપાલ કલરાજ મિશ્ર, વિધાનસભાની બેઠકો 200, લોકસભાની બેઠકો 25, રાજ્યસભાની બેઠકો 10, અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 3. હાલમાં જ કયા રાજ્યની સરકારે હોસ્પિટલોમાં ખાલી પડેલા બેડની જાણકારી મેળવવા માટે એક એપ લોન્ચ કરી? તો તે છે દિલ્હી રાજ્ય સરકાર, કે જેણે આ એપ લોન્ચ કરી છે. દિલ્હી, રાજધાની નવી દિલ્હી, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, રાજ્યપાલ અનિલ બૈજલ, વિધાનસભાની બેઠકો 70, લોકસભાની બેઠકો 7, અને રાજ્યસભાની બેઠકો 3. પ્રશ્ન 4. હાલમાં જ કયા રાજ્યની સરકારે કોરોના વાયરસ વિરુદ્ધ 1 મહિના માટે જાગૃતતા અભિયાન શરૂ કર્યું? તો તે છે પંજાબ રાજ્ય સરકાર, પંજાબ, રાજધાની ચંડીગઢ, મુખ્યમંત્રી અમરિંદરસિંહ, રાજ્યપાલ વીપીસિંહ બદનોર, વિધાનસભાની બેઠકો 117, લોકસભાની બેઠકો 13, રાજ્યસભાની બેઠકો 7, અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1966. પ્રશ્ન 5. હાલમાં કેન્દ્ર સરકારે જળ જીવન મિશન હેઠળ કયા રાજ્યને 1407 કરોડ રૂપિયા આવંટિત કર્યા? તો તે છે આસામ રાજ્ય, કે જેને કેન્દ્ર સરકારે જળ જીવન મિશન માટે 1407 કરોડ રૂપિયા આવંટિત કર્યા છે. આસામ, રાજધાની દિસપુર, મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ, રાજ્યપાલ જગદીશ મુખી, વિધાનસભાની બેઠકો 126, લોકસભાની બેઠકો 14, રાજ્યસભાની બેઠકો 7, અને સ્થાપના વર્ષ છે 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન 6. હાલમાં જ કયા દેશે 16 જૂનથી 4 ચાઇનીઝ એરલાઇન્સ કંપની પર રોક લગાવી? તો તે દેશ છે અમેરિકા, ચીન, પાટનગર બેઇજિંગ, રાષ્ટ્રપતિ શી જિનપિંગ, ચલણ છે રેનમિંબી. અમેરિકા, પાટનગર વોશિંગ્ટન ડીસી, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ચલણ છે અમેરિકી ડોલર. પ્રશ્ન 7. હાલમાં જ કોણે સ્વદેશ યોજના શરૂ કરી? તો આ યોજના શરૂ કરી છે કેન્દ્ર સરકારે, ભારત, પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ચલણ છે રૂપિયો. પ્રશ્ન 8. હાલમાં જ કોણે વર્ષ 2020-21 માટે CII ના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા? તો તે નિયુક્ત કરવામાં આવ્યો છે ઉદય કોટકને.
સીઆઈઆઈનું પૂરું નામ છે કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી. સ્થાપના 1895માં, મુખ્ય મથક નવી દિલ્હીમાં છે. પ્રશ્ન 9, નેશનલ ફર્ટિલાઇઝર લિમિટેડના નવા સીએમડી કોણ બન્યા? તો નવા સીએમડી બન્યા છે વિરેન્દ્રનાથ દત્ત. નેશનલ ફર્ટિલાઇઝર લિમિટેડની સ્થાપના 1979માં. સ્થાપના મુખ્ય મથક છે નોઈડા, ઉત્તર પ્રદેશમાં. પ્રશ્ન 10, હાલમાં જ કોણે શોર્ટ વિડીયો ક્રિએટિંગ એપ કોલાબ લોન્ચ કરી? તો આ એપ લોન્ચ કરી છે ફેસબુકે. ફેસબુકની વાત કરીએ તો તેની સ્થાપના 2004માં, મુખ્ય મથક કેલિફોર્નિયા અમેરિકામાં. સીઈઓ છે માર્ક ઝુકરબર્ગ. પ્રશ્ન 11, હાલમાં જ પાપુઆ ન્યૂ ગિનીમાં ભારતના નવા હાઈ કમિશનર કોને નિયુક્ત કરવામાં આવ્યું? તો નવા હાઈ કમિશનર નિયુક્ત કરવામાં આવ્યા છે સુશીલ કુમાર સિંઘલની. ભારત પાટનગર નવી દિલ્હી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 12, હાલમાં જ કોણે શૂન્ય સંપર્ક રાઇડ લોન્ચ કરી? તો આ રાઇડ લોન્ચ કરી છે ઉબર. પ્રશ્ન 13, IIFL ફાઇનાન્સના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા? તો બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે ક્રિકેટર રોહિત શર્મા. IIFLનું પૂરું નામ છે ઇન્ડિયા ઇન્ફો ફાઇનાન્સ લિમિટેડ. સ્થાપના 1995માં, મુખ્ય મથક મુંબઈમાં છે. ચેરમેન છે બાલાજી વાસુદેવન. પ્રશ્ન 14, ઇન્ડિયન ઓવરસીઝ બેંકના નવા એમડી અને સીઈઓ કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો આ બેંકના સીઈઓ અને એમડી નિયુક્ત કરવામાં આવ્યા છે પી સેન ગુપ્તાને. આઈઓબી બેંકની સ્થાપના 1937માં, મુખ્ય મથક ચેન્નઈમાં. પ્રશ્ન 15, હાલમાં જ બ્રિટનમાં ભારતના નવા હાઈ કમિશનર કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો નવા હાઈ કમિશનર બ્રિટનમાં નિયુક્ત કરવામાં આવ્યા છે ગાયત્રી કુમાર. બ્રિટન પાટનગર લંડન. પ્રધાનમંત્રી બોરિસ જોન્સન. ચલણ પાઉન્ડ સ્ટર્લિંગ. ભારત પાટનગર નવી દિલ્હી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયોઝને લાઇક અને શેર કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે, ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો. તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો મિત્રો. થેન્ક યુ વેરી મચ.